શહેરના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ. પશ્ચિમ ઝોનમાં વરસાદી ઝાપટા. અમદાવાદથી મુંબઈ અને દિલ્હી આવતી જતી અનેક ફ્લાઇટ મોડી. 4 દિવસ વરસાદની આગાહી. ફી નિયમન મામલે વાલીઓને રાહત. શાળા સંચાલકોને ઝટકો. 2 અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા સુપ્રીમનો આદેશ. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી સતીશ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે. આવતીકાલથી ભાજપમાં બેઠકનો દોર. આવતીકાલે જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ તથા વિશિષ્ટ પૂજન થશે. રાજ્યપાલ ઓપી કોહલી અને મેયર રહેશે ઉપસ્થિત. રથયાત્રાને લઈ ચુસ્ત બંદોબસ્ત માટે આવતીકાલે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ. આજે કરાય ફરજની ફાળવણી. વસ્ત્રાપુરમાં યુવતી સાથે લિફ્ટમાં છેડતી. અજાણ્યા યુવકે એકલતાનો લાભ લઈ કરી છેડતી. આરોપી યુવક સીસીટીવીમાં કેદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું અમદાવાદ. હું નિશ્ચિત રાજગુરુ. બુલેટિનની શરૂઆત કરીએ. અમદાવાદ શહેરના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, શામલ અને સેટેલાઇટ સહિતના વિસ્તારમાં વરસાદ છૂટો છવાયો પડ્યો છે. વાસણા, ધરણીધર, ચંદ્રનગર અને નહેરુનગરમાં પણ વરસાદ પડ્યો છે. તો અમદાવાદના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા નોંધાયા છે. ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે. અમુક વિસ્તારમાં જ વરસાદ છે. શહેરના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. તો ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે શાળાઓને 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 16,000 પૈકી 1,863 શાળાઓને ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આદેશ આપ્યો છે. શાળાઓ પ્રસ્તાવ નહીં આપે તો તેના પર પગલાં લેવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે, તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે. આ મામલે વધુ સુનાવણી પહેલ 1 મહિના બાદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઇતર ફી અંગે દબાણ ન કરી શકાય, સાથે જ ઘોડેસવારી સ્વિમિંગની ફી જરૂરી ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન હોઈ શકે. ફી નિયમન મુદ્દે શાળાઓને સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ આદેશ અને આ મામલે વધુ સુનાવણી 1 મહિના બાદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઇતર ફી અંગે દબાણ ન કરી શકાય અને સાથે જ ઘોડસવારે સ્વિમિંગની ફેસિલિટી માટે પણ ફી જરૂરી ન હોઈ શકે. ફી નિયમન મામલે છેલ્લા 1.5 વર્ષથી જે વાલીઓ લડત ચલાવી રહ્યા હતા અને આખરે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, વાલીઓની જીત થઈ છે. વાલીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે જે શાળાના સંચાલકો જે છે તે તગડી ફી વસૂલી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટે આખરે તેના પર લગામ લગાવી છે અને હવે રાજ્ય સરકાર છે કે તે ફીનું ધોરણ નક્કી કરશે અને જે 1800 શાળાઓ કે જેમણે દરખાસ્ત FRCમાં નથી કરી તો તેમને દરખાસ્ત કરવાનો 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. વાલીઓ આપણે જે જોઈ શકો છો કે વાલીઓમાં હાલ ખુશીનો માહોલ છે. જે શાળાના સંચાલકો અત્યાર સુધી તેમની પાસેથી જે લૂંટ ચલાવી રહ્યા હતા, ફીના નામે જે લૂંટ ચાલી રહી હતી, તો તેના પર રોક લગાવવા માટે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. વાલીઓ આપણી સાથે છે, શું કહેશો? જે સુપ્રીમ કોર્ટે આખરે જે વાલીઓને તરફી જે ચુકાદો આપ્યો છે, શું કહેશો? સુપ્રીમ કોર્ટે, માન્ય સુપ્રીમ કોર્ટે આજનો જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ આવકારદાયક અને આનંદદાયક છે. જે અન્ય વાલીઓ આપણી સાથે છે, શું કહેશો? જે પ્રકારે સુપ્રીમનો ચુકાદો આપ્યો છે અને વાલીઓને રાહત થઈ છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાથી મધ્યમ વર્ગને અને ગરીબ વાલીઓને અને વિદ્યાર્થીઓને આવકારદાયક નિર્ણયથી ફાયદો થશે. એ બાને છોકરાઓ મધ્યમ વર્ગના ને ગરીબ વર્ગના છોકરાઓ ભણી શકશે સારું. બિલકુલ. તો જે વાલીઓમાં હાલ ખુશીનો માહોલ છે, જે પ્રકારે સુપ્રીમે જે નિર્ણય કર્યો છે, જે આદેશ કર્યો છે, જેના કારણે હવે રાજ્ય સરકાર જે છે તે ફીનું ધોરણ નક્કી કરશે. અને બીજું કે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે ઇતર પ્રવૃત્તિઓના નામે શાળા સંચાલકો ફી વસૂલી રહ્યા હતા, તગડી ફી વાલીઓ પાસેથી લઈ રહ્યા હતા, જેના કારણે હવે તેના પર રોક લાગશે અને વાલીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત મકવાણા સાથે સંજય ટાંક, ઝી મીડિયા, અમદાવાદ. તાકીદે આ બધી શાળાઓએ FRC સમક્ષ પોતાની પ્રપોઝલ
રજૂ કરવી. આમ કરવામાં ચૂક કરવામાં આવશે તો FRC દ્વારા નિયમાનુસારના કાયદેસરના પગલાં ભરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરવામાં આવે, એમના ઉપર ચલાવવામાં આવતી લૂંટ બંધ કરવામાં આવે. હું સ્કૂલોના સંચાલકોને પણ વિનંતી કરું છું કે તેઓ નફાખોરી ઉપર રોક લગાવે અને ગુજરાતના વિદ્યાર્થી વાલીઓના હિતમાં તેઓ પણ યોગ્ય રીતે નિર્ણય કરે. અને સરકારની નીતિ અને નિયત પણ શંકાસ્પદ છે. ચોરને કે તું ચોરી કરને, પોલીસને કે તું જાગતો રહેવી નીતિ, એટલે વિદ્યાર્થી વાલીઓ માટે બોર્ડો માર્યા કે ફી વધારો આવ્યો અને ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ જીતા. બે વાલી મંડળો સાથે ગુજરાત સરકારે બેસી અને આ એક્સ્ટ્રા એક્ટિવિટીને ઓપ્શનલ કરવું, કઈ કઈ ગેમ ઓપ્શનલ કરવી, એ તમામે તમામ રિપોર્ટ શાળાઓને પહોંચતો કરવો પડશે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના વાલીઓની જીત છે. અને હવે જે કાયદો FRCનો હતો એ 100% એની મોહર ઉપર માગી છે. આમ જોવા જઈએ તો ગુજરાતના 70-80% ગુજરાતના વાલીઓની જીત થઈ છે. આજે શુક્રવારે અમાસ હોવાથી અમદાવાદના જગન્નાથ મંદિરના જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત લવાશે. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ તથા વિશિષ્ટ પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ પદે રાજ્યપાલ ઓપી કોહલી, અતિથિ વિશેષ તરીકે મેયર બીજલબેન પટેલ ઉપસ્થિત રહેશે, જ્યારે સાધુ સંતોનો ભંડારો યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં આગામી 14 જુલાઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે પોલીસ પણ સજ્જ બની છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્તનું આયોજન કર્યું છે. જો પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો રથયાત્રાના દિવસે કુલ 20,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે, જેમાં 14,270 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને વુમન કોન્સ્ટેબલ સહિત 1 કમિશનર, 3 સ્પેશિયલ કમિશનર, 5 IGDIG, 31 SP, 88 ACP, 253 PI, 819 PSI, 22 કંપની SRP, 25 ફોર્સ પેરામિલિટરીની, 1 કંપની ચેતક કમાન્ડોની, 10 ટીમ BDDS ડોગ સ્ક્વોડ અને 30 QRT તૈનાત કરવામાં આવશે. અમદાવાદ અને બહારથી જે ફોર્સ આવેલો છે એ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ અન્યના લીડરશીપમાં SP જે સ્પેશિયલ CP કક્ષાના 3 અધિકારીઓ છીએ, જેમાં હું, ડૉક્ટર નિર્જાબેન અને ડૉક્ટર કેલેન રાવ સાહેબનો સમાવેશ થાય છે. IGP ટોટલ 5 અમે ઉપયોગમાં લેનાર છીએ. SP જે છે એ 31, ACP 88, 253 PI, 800 જેટલા સબ ઇન્સ્પેક્ટર અને ટોટલ 14,000નો પોલીસ ફોર્સ મૂકવામાં આવેલો છે. ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા પહેલા બંદોબસ્તમાં રહેલી પોલીસે રિહર્સલ યોજ્યું, જેમાં CRPFના જવાનો હાજર રહ્યા તો શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર, JCP, DCP, ACP, PI સહિતના લોકો જોડાયા. તો બીજી તરફ બહારથી બોલાવેલી ફોર્સ જેવી કે BSF, મહિલા વિંગ, ઇન્ડો તિબેટ અને અન્ય પોલીસ ફોર્સ અને અધિકારીઓ પણ જોડાયા. RAFના જવાનોએ પણ આ રૂટ પર રિહર્સલ કરી રૂટની સમીક્ષા કરી. બંદોબસ્તમાં કોઈ ખામી ન સર્જાય અને કોઈ ક્ષતિ હોય તો દૂર કરવા માટે આ રિહર્સલ યોજાયું. તો ગુરુવારે પણ ગ્રાન્ડ રિહર્સલ યોજાશે. જગન્નાથની રથયાત્રાને લઈને આજે રિહર્સલ યોજવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે શહેર પોલીસનો બંદોબસ્ત મંદિર ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે સાથે તમામ જે IPS અધિકારીઓ છે તે લોકોને પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો અન્ય એજન્સીઓ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો જે છે તે આજે રિહર્સલ યોજાવાનું છે, તેમાં જોડાશે. અને સમગ્ર જે રૂટ આવેલો છે રથયાત્રાનો જે રૂટ જે આવેલો છે તે રૂટ ઉપર આ રિહર્સલ કરવામાં આવશે. તો બીજી તરફ સુરક્ષાને લઈને કોઈ કમી ન રહી જાય, કોઈ કચાશ ન રહી જાય તે માટે થઈને આ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે પણ ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરાશે, જેમાં પણ તમામ જે પોલીસ અધિકારીઓ અને અન્ય જે એજન્સીઓ તથા બહારથી જે ફોર્સ બોલાવવામાં આવી છે તે તમામ ફોર્સને પણ હાજર રાખવામાં આવશે. આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચના JCP જે કે ભટ્ટ પણ આજે જે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે તેમાં પણ તેઓ હાજર છે. બીજી તરફ વાત કરવામાં આવે તો બહારથી જે અન્ય ફોર્સ બોલાવવામાં આવી છે તે ફોર્સને પણ આજે રિહર્સલ યોજવામાં આવી છે, આવી રહ્યું છે, તે રિહર્સલમાં પણ તૈનાત રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન રવિ સિંહ સાથે અમિત શુકડિયા, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં આગામી 14 તારીખે 141મી રથયાત્રામાં આ વખતે પોલીસ તંત્ર દ્વારા ઇઝરાયલથી હિલિયમ ડ્રોન કેમેરો મંગાવવામાં આવ્યો છે, જે રથયાત્રામાં ચાંપતી નજર રાખશે.
રથયાત્રામાં રખાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ઇઝરાયેલ બલૂનની લેવાશે મદદ. અમદાવાદમાં નીકળતી 141મી રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. આ વખતની રથયાત્રામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા, ડોગ સ્ક્વોડ સહિત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી નજર રાખવામાં આવશે. આ સાથે ટ્રાફિકની પણ અલગ વ્યવસ્થા કરાઈ છે. અધિકારી અને માણસો અપ્રોક્સિમેટલી 1200 જેટલા માણસોને અને અધિકારીને અમે ડિપ્લોય કરીશું. અને આ ક્રેન જે છે, તમામ ટ્રાફિક શાખામાંથી જેટલા ક્રેન્સ અવેલેબલ છે એ ઇલીગલ પાર્કિંગ થાય તો એ કાઢવા માટે રાખીશું. આ વખતે હિલિયમ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, જે ઇઝરાયલથી મંગાવવામાં આવ્યો છે. આ કેમેરાની ખાસિયત એક જ સમયે અંદાજિત 5 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર કવર કરી શકે છે અને 300 મીટરની ઊંચાઈ પરથી ડે અને નાઇટ વિઝન સારી ક્લિયરિટી સાથે વિઝન કેપ્ચર કરી શકાય છે. તેને ઓપરેટ કરવા માટે જનરેટરની મદદથી જે તે સ્થળ પર સેટ કરવામાં આવે છે. આ બલૂન જે છે એક વખત છે તે તૈયારી કરીને મૂકવામાં આવે, પછી એને ફરીથી બીજી જગ્યાએ શિફ્ટ કરવું અમુકવાર તકલીફવાળું હોય છે અને 2 કે 3 જગ્યાથી વધારે વાર શિફ્ટ ન કરી શકાય એવું હોય છે. પરંતુ મોટાભાગે કોમી સંવેદનશીલ એરિયા હોય એવા એરિયામાં અમે લોકો આને લોન્ચ કરીશું. આ રથયાત્રામાં 90 જેટલી જગ્યા પર 150થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે અને 2 કંટ્રોલ રૂમના માધ્યમથી મોનિટરિંગ કરાશે. ઇઝરાયલથી મંગાવેલો આ કેમેરો સોને પે સુહાગા જેવું કામ કરશે. ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરમાં દોડતી બીઆરટીએસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બીઆરટીએસના 5 રૂટ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા છે. વાત કરીએ જુંડાલથી નારોલ, નરોડા ગામથી ઇસ્કોન 4 રસ્તા જતી બંધ કરવામાં આવી છે. તો ઓઢવથી એમજે લાઇબ્રેરી, આરટીઓ સર્ક્યુલર અને આરટીઓ ઇન્ટર સર્ક્યુલર રૂટ પણ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીઆરટીએસના 3 રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે, તેમજ અન્ય 6 રૂટ નિયત મુજબ કાર્યરત રાખવામાં આવ્યા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજીને પ્રતિકાત્મક ચાંદીનો રથ અર્પણ કરી કોમી એકતાનો સંદેશ આપ્યો, તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી મહંત દિલીપદાસજી મહારાજની પણ મુલાકાત કરી. આ દરમિયાન મહંત દિલીપદાસજી મહારાજે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવી મુસ્લિમ બિરાદરોને અપીલ કરી. સર્વધર્મવાળા ભેગા થઈને આ રથનો પૂર્ણ કરતા હોય છે. જ્યારે 18 વર્ષથી હું આ એક રથનો ટોપી આપીને હું એક સંદેશ આપની ટીવીના માધ્યમથી આપવા માગું છું કે કોમી એકતા છેલ્લા 18 વર્ષથી ગુજરાતની અંદર છે અને રહે એવી ભાઈચારાની એક સંદેશ અમે દર વર્ષે આ કાર્ય કરું છું. અમે ખૂબ ખૂબ મંગલ કામના અને શુભેચ્છા પાઠવીએ છીએ કે ભાઈ સદાય કોમી એકતા, શાંતિ, અખંડિતતા બની રહે અને ખૂબ આવી શાંતિ સદૈવ બની રહે અને દરેક પર્વ આપણે ખૂબ શાંતિથી અને સારી રીતે ઉજવીએ. અને મુસ્લિમ સમાજ દ્વારા જે રથયાત્રાની શુભેચ્છા, રઘુભાઈ દ્વારા રથ અર્પણ કરીને જે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે તે બદલ મુસ્લિમ સમાજનું રઘુભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. આપણું અમદાવાદમાં રોકાઈએ એક બ્રેક માટે. જગન્નાથના આંગણે આવ્યો રંગે ચંગે ઘૂડો અવસર. કર્ણાવતીમાંથી નીકળશે જાદવની નગર યાત્રા.
થશે માણેગર મતવાળા માધવનો જય જયકાર. બેની સુભદ્રાજી અને બળભદ્ર સાથે શોભશે જગતનાના. જોવા મળશે ભજન કીર્તન અને અખાડાની રમઝટ. ઉમટશે માધવને મળવા લાખો ભક્તોનું ઘોડાપૂર. રથયાત્રામાં રથડે રૂડા શોભે શ્રી જગન્નાથજી રે. ગુંજશે વાજિંદ્રો સાથે જય રણછોડ માખણચોડનો નાદ. વસી જશે સૌના મંદિરમાં જગન્નાથજીની રથયાત્રા. ઝી 24 કલાક પર નિહાળો રથયાત્રાનું મહાકવરેજ. માધવની મહાયાત્રા 14 જુલાઈ દિવસભર. વેલકમ બેક. ઘરમાં, મોલમાં કે કારમાં એસી હોવું એ ખૂબ કોમન વાત બની ગઈ છે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે બાથરૂમમાં પણ એસી હોઈ શકે? ત્યારે તમારો જવાબ હશે ના. ત્યારે આવો એક અખતરો કરવામાં આવ્યો છે અમદાવાદમાં. તો ચાલો અમે તમને બતાવીએ એવી જગ્યા કે જ્યાં કરાયો છે આવો અવનવો અખતરો. આ છે અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબ. અહીંયા અમદાવાદવાદીઓ અનેક તહેવાર, લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટી સહિતની ઉજવણી કરે છે. ત્યારે ક્લબ મેમ્બરોની સુવિધા માટે મેનેજમેન્ટે એક નિર્ણય કર્યો અને જેન્ટ્સ ટોયલેટમાં એસી લગાડવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતની આ પ્રથમ ક્લબ હશે કે જ્યાં ટોયલેટમાં એસી છે. ત્યારે સવાલ થાય છે કે મેનેજમેન્ટ આવો નિર્ણય કેમ કર્યો? મેમ્બર્સની એક ડિમાન્ડ હતી કે ભાઈ અહીંયા ગાડી બી તમે એસી અહીંયા નાખી આપો તો ડ્યુરિંગ સમર બી એ કામમાં આવે અને ઇફેક્ટિવલી ઇટ ઇઝ બેસિકલી અ રિલીફ ટુ લોટ ઓફ પીપલ અને એલ્ડરલી પીપલ વેન ધ હીટ ઇઝ ટુ મચ તો એ લોકોના માટે કમ્ફર્ટ લેવલ લાવવા માટે આ એસી નાખવાનો નિર્ણય કલેક્ટિવલી કરેલો છે. જો કે મેમ્બરોની વાત કરીએ તો આ નિર્ણયને લઈને અનેક મત મતાંતર પણ છે. કેટલાક મેમ્બરનું માનવું છે કે આના કારણે હાઇજીન જળવાઈ નહીં રહે અને હેલ્થને નુકસાન થશે, તો કેટલાક મેમ્બરો આ નિર્ણયને યોગ્ય માની રહ્યા છે. અમે ગૃહિણી તો એવું વિચારીએ છીએ કે રસોડામાં બી એસી હોવું જોઈએ, તો દેટ ઇઝ ગુડ આઈડિયા કે બાથરૂમમાં બી એસી હોય. તો ઘણી વખત એવું થાય કે નાના બચ્ચાઓને લઈને બી આપણે બાથરૂમમાં જતા હોઈએ છીએ, એને બી કંઈક પ્રોબ્લેમ હોય તો થોડો ટાઈમ વધારે સ્પેન્ડ કરવો પડતો હોય છે ત્યાં. અને લેડીઝ છે એટલે ઓબ્વિયસલી થોડો ટાઈમ ટાપટીપમાં બી જતો હોય છે, તો અગર એસી હોય તો ઇટ ઇઝ ગુડ. તો 5-સ્ટાર કેટેગરી પ્રમાણે ટોયલેટમાં એસી તો હોવું જ જોઈએ અને આખી ક્લબની અંદર દરેક ફેસિલિટી એ ગ્રેડની છે, તો ટોયલેટ પણ એ ગ્રેડનું થઈ ગયું છે. જો કે મેનેજમેન્ટ આ વ્યવસ્થાને એક ફેસિલિટી તરીકે નહીં પરંતુ એક્સોસ્ટ ફેન પૂરતું ના હોવાને કારણે ઓલ્ટરનેટિવ વ્યવસ્થાના ભાગરૂપે કરાયું હોવાનું માનવામાં આવે છે. તેમજ ટેમ્પરરી બેઝ પણ નહીં પરંતુ ક્લબ મેમ્બરોના સારા પ્રતિસાદને કારણે કાયમી ધોરણે ઊભી કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જો કે આ નિર્ણય એક તરફ ક્લબ મેમ્બરોમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યાં બીજી તરફ રમૂજ પણ ઉપજાવી રહી છે. કિંજલ મિશ્રા, Z24 કલાક, અમદાવાદ. તો ભાજપમાં આવતીકાલથી બેઠકોનો દોર શરૂ થવાનો છે. રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીશ આવતીકાલથી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, ત્યારે કમલમ પર સવારે 10 વાગ્યાથી બેઠક યોજાશે. સવારે 10:30 કલાકે પ્રદેશના મુખ્ય આગેવાનોની બેઠક મળશે, જ્યારે બપોરે 2 વાગે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પ્રદેશ કોર ટીમના સભ્યો, પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લા મહાનગરના પ્રભારી પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહેશે. સાંજે 4 કલાકે ભાજપના તમામ મોરચાના પ્રદેશ હોદ્દેદારો બેઠક રાખવામાં આવશે. બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા થશે, સાથે જ આગામી ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વડોદરા ભાજપના 3 ધારાસભ્યોની સરકારી અધિકારીઓ સામેની નારાજગીનો મામલો કેબિનેટ બેઠકમાં ગુંજ્યો છે. સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે ધારાસભ્યોની નારાજગીના પડઘા કેબિનેટમાં પડ્યા છે અને મુખ્ય સચિવ જયંત સિંઘે
આક્ષેપિત અધિકારીઓને સૂચના આપી છે અને કહ્યું છે કે ધારાસભ્યો સાથે ઘર્ષણમાં ઉતર્યા વિના બાકી કામો પૂર્ણ કરવામાં આવે. મુખ્ય સચિવ આઈએએસ અધિકારીઓને આ અંગે તાકીદ કરી છે. બેઠકમાં એવી પણ ચર્ચા થઈ કે ધારાસભ્યોની ફરિયાદથી સરકારની છાપ ખરાબ થઈ રહી છે, તેથી બાકી કામ પૂર્ણ કરવામાં આવે. અમદાવાદના વસ્ત્રાપુરમાં યુવતી સાથે છેડતીની ઘટના ઘટી. અજાણ્યા યુવકે લિફ્ટમાં યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી. એકલતાનો લાભ લઈ નરાધમ યુવકે યુવતીની છેડતી કરી. આરોપી યુવક સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ભોગ બનનાર યુવતી મૂળ એમપીના ભોપાલની રહેવાસી છે. તે હાલ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફાઇનાન્સ એડવાઇઝર તરીકે નોકરી કરે છે. તેનો આરોપ છે કે યુવકે લિફ્ટમાં એકલતાનો લાભ લઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા અને અભદ્ર માંગ પણ કરી. અમદાવાદમાં ફરી એકવાર સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. શહેરના જોહાપુરા રોડ પર આવેલા રોયલ અકબર ટાવર સામેની ખાનગી મોબાઈલ કંપની પર બબાલ કરી ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. દેશના જાગૃત નાગરિક પર પોલીસકર્મીની દાદાગીરી ચાલી શકી નહીં. રિક્ષામાં મુસાફરી કર્યા બાદ પોલીસકર્મીએ ભાડું આપ્યું ન હતું. પોલીસે માત્ર 5 રૂપિયા ભાડું આપવાનું કહેતા જ પોલીસે રિક્ષા ચાલક પાસેથી લાયસન્સ માંગ્યું, પરંતુ જાગૃત નાગરિકે વાંધો ઉઠાવતા પોલીસે ભાડું ચૂકવ્યું હતું. પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો આપ જોઈ રહ્યા છો, વાયરલ થયેલો આ વિડીયો છે જેમાં રિક્ષામાં મુસાફરી કર્યા બાદ એક પોલીસકર્મી માત્ર 5 રૂપિયાનું ભાડું કહી ઉતરી ગયો. ત્યારબાદ રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ અને રિક્ષા ચાલકને વધુ ભાડું ચૂકવ્યું. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક જાગૃત નાગરિક સામે પોલીસની આ દાદાગીરી ન ચાલી. સતત તેમણે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ઓન રાખ્યું અને જે પોલીસ જવાન છે તેને ફરજ પડી પૂરું ભાડું ચૂકવવાની. બતાવો ને હવે, ચાલ ભાડું આપ, ભાડું આપ, ચાલ 5 રૂપિયા, હા 5 રૂપિયા બી આપ, ભાડું આપ પેલા, ચાલ લાયસન્સ પછી પેલા એનું ભાડું આપ, પેલા એનું ભાડું આપ. રિક્ષામાં તું બેઠો ને, ભાડું આપ પછી લાયસન્સ માંગ. તારો હક શું છે? તારો ભાડા આપવા નહીં મતલબ ને, પેલા એને ભાડું આપ, ચાલ. વર્દી પહેરી લીધી એટલે એનો મતલબ દુરુપયોગ કરવાનો. બેજ શું છે? તમારો બેજ બતાવો, આ બાજુ બેજ બતાવો, નામ બતાવો, બતાવો ને હવે, ચાલ ભાડું આપ, ભાડું આપ, ચાલ. કરાટેની જાણીતી સંસ્થા ટેકવોન્ડો ફેડરેશન ઓફ ગુજરાતના કોચ અનિલ સોલંકીએ તેમના જ વિદ્યાર્થીઓ પર આરોપ લગાવ્યો છે. અનિલ સોલંકીએ જણાવ્યું છે કે તેમની પાસેથી ટ્રેનિંગ લઈને તેમના જ કેટલાક વિદ્યાર્થીઓએ ટેકવોન્ડો નામની સંસ્થા ખોલી છે અને ટેકવોન્ડો સંસ્થાના લોગોનો ઉપયોગ કર્યો છે. ટેકવોન્ડો સંસ્થાના નામના સર્ટિફિકેટ પણ આપે છે. ટેકવોન્ડો સંસ્થા ₹200 ફી પેટે લે છે, જ્યારે તેમના જ વિદ્યાર્થીઓએ બનાવેલી તે જ નામની સંસ્થામાં ₹600 ફી પેટે લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આવા કૃત્ય સંસ્થા અને નેશનલ સુધી પહોંચતા ચેમ્પિયન માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ફેડરેશન તરફથી આવી ખોટી માન્યતાવાળા સર્ટિફિકેટ પધરાવતા 3 કોચને સસ્પેન્ડ પણ કરાયા હતા. જોકે હવે ટેકવોન્ડો ફેડરેશન તરફથી આવા પૈસા પડાવ કોચ સામે ફરિયાદ નોંધાવવા પણ તૈયારી બતાવાઈ છે. પોતાની સંસ્થા બનાવીને અત્યારે બેસી ગયા છે અને અમારો લોગો યુઝ કરે છે અને આઈટીએફ ટેકવોન્ડો નામે ક્લાસીસ ચલાવે છે. એકચ્યુઅલી અમારા ક્લાસની સિસ્ટમ છે કે અમે ₹200 ફીસ લઈએ છીએ, જ્યારે એ લોકો 12 ક્લાસ ચાલુ કરીને 500 ને 700 રૂપિયા ફીસ લઈએ અને ગુજરાતની પબ્લિકને ઉલ્લુ બનાવે છે. એના માટે અમે ઓલ ઇન્ડિયા લેવલ પર 3 વખત લખીને આપ્યું. એ લોકો એમને સસ્પેન્ડ બી કરી દીધા છે, છતાં પણ એ લોકો આનું યુઝ કરે છે અને હવે મારી એવી ઈચ્છા છે કે હું આ લોકોની સામે પોલીસ કેસ કરું. હવે એના સિવાય બીજો કોઈ ઉપાય મને દેખાતો નથી.
मैं अभी 6th साउथ एशियन टाइक्वांडो चैंपियनशिप देख खेलने जा रही हूँ। 13, 14, 15 जुलाई को है, वो नेपाल काठमांडू में है। उधर 13 कंट्रीज पार्ट कर रही है, मैं उधर इंडिया को रिप्रेजेंट करने जा रही हूँ। मैं पहले कई नेशनल्स खेल चुकी हूँ, लास्ट नेशनल मैंने जयपुर में खेली थी, उधर 22 स्टेट्स आए थे, उधर इंडिया को गुजरात को चैंपियंस ट्रॉफी भी मिली थी। વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ વખતે તેમણે હાથમાં એરો એટલે કે સાપ પકડ્યો છે। રાજનીતિના ખેલાડી સાપ પકડવામાં પણ માસ્ટર હોય તેમ લાગી રહ્યું છે। તેમણે સાપને પકડીને નિર્જન જગ્યાએ છોડી મૂક્યો। પરેશભાઈના સાહસથી સ્ટાફ પણ અચંબામાં મુકાઈ ગયો હતો। चार प्रकारना झेरी सापो समग्र भारतनी अंदर छे अने जे चार प्रकारना झेरी सापो गुजरातनी अंदर क्यांय ने क्यांय जोवा मळी रह्या छे। ए पैकीनो एक झेरी साप खड़सीतरो ए गईकाले गांधीनगरमां मंत्री बंगलोजमां हतो अने पकड़ीने एने सलामत रीते जंगलमां छोड्यो। तो आ तरफ अन्य समाचार पर नजर करिए तो विसामणमां छे गुजरातनी 20% वस्ती एवो कोळी समाज छे अने हाल एनी चर्चा खूब चाली रही छे कि हकीकतमां कुंवरजी बावळियाना आव्या बाद शुं स्थिति थशे, परंतु ए तो आवनारो समय बतावशे। बुलेटिनमां त्यारबाद आटलुं छे। नमस्कार।